નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સામાયિક મૂલ્યાંકન કસોટી એક ધોરણ આઠ વિષય ગુજરાતી અને સપ્ટેમ્બર બે હજાર એકવીસની કસોટી છે તમને એક કલાકનો સમય આપવામાં આવી રહ્યો છે અને કુલ ગુણ કેટલા છે પચીસ તો વિદ્યાર્થી મિત્રો આજે તમને એકમ કસોટી આપવામાં આવી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોમાં જોવાના છે અને એ ઓરિજિનલ કસોટી છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોનો પ્રશ્ન એક છે કે ઝુમો બિસ્તી પાઠના આધારે ઝૂમાના રહેઠાણનું વર્ણન કરવાનું છે તો જોઈએનો જવાબ કે આનંદપુરના એક ખૂણામાં ત્રણ ઝૂંપડા હતા એક ખખડધજ આંબલીથી ઢંકાયેલા હતા ત્યાં ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી અને અને ધૂળના ગોટા ઉડતા એની ખડકીને પતરા પાટિયા અને ગુણિયાના થીંગડા માર્યા હતા એનું વર્ણન છે બીજો પ્રશ્ન જોઈએ પ્રશ્નોના જવાબ આપવાનો છે અમે બીજો પ્ર પહેલો છે કે પ્રવર્તમાન સમયમાં પૈસા પાછળની માનવીએ લગાવેલી ડોટને કારણે માનવી શું શું ગુમાવે છે તો જોઈએનો જવાબ કે પૈસા પાછળની ડોટ લગાવવાના કારણે મનુષ્ય પોતાના કૌટુંબિક કુટુંબિક અને સ્વાસ્થ્યને ખૂબ જ મોટું નુકસાન કર્યું છે પૈસા કમાવાની ડોટમાં માણસ પોતાના પરિવારને સમય આપી શકતો નથી અને કુટુંબ વિખંડિત થઈ જાય છે તેમજ આહાર ગમે ત્યાં અને ગમે ત્યાં લેવાથી સ્વાસ્થ્ય પણ જોખમાએ છે બીજો પ્રશ્ન કોવિડ નાઇન્ટીનની હાલની પરિસ્થિતિમાં પરમાત્મા પાસે એક જ વરદાન માગવાનું હોય તો તમે શું માગો અને શા માટે તો જોઈએનો જવાબ કે કોવિડ નાઇન્ટીનની મહામારીની પરિસ્થિતિમાં જ્યારે લોકો પોતાના સ્નેહીજનો અને મિત્રોના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ભગવાન પાસે એક જ વરદાન માગવાનું મન થાય છે કે આ મહામારીમાંથી ભગવાન જલ્દી બહાર કાઢે અને લોકો સામાન્ય જીવન જીવતા થાય પ્રશ્નમાં ત્રીજો આપેલ કાવ્ય પંક્તિનું ગદ્યમાં લેખન કરવાનું છે તો જે પ્યાલી કાવ્ય પંક્તિ સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમમાં તો શું આવશે હેમાં હું તને ઓળખું છું અચાનક તારા હોઠેથી જે શબ્દ નીકળે છે તે જ છે ખમમાં જોઈએ બીજી પંક્તિ જો બીજી પંક્તિ શું છે તો બીજી પંક્તિ છે કે ના સળગી ના સળગી એક સગડી મારી તો એમાં શું આવશે ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી મહાન એક જ દે ચિનગારે તો એને જવાબ આવશે કે એક મારી જીવનરૂપી સગડી સળગી નહીં મારા માટે આ બહુ જ દુઃખદાયક છે કે કે પરમાત્મા હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું નંબર ત્રણ જોઈએ કાય પંક્તિ કોણે કીધું ગરીબ છે કોણે કીધું શંખ કા ભૂલી ન જા મને રે ભોળા આપણા જુદા આંખ તો એમાં શું આવશે કોણ કહે છે કે આપણે ગરીબ છીએ કોણે કહ્યું કે આપણે શંખ છીએ એ બહોળા મન જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે એ તું કેમ ભૂલી જાય છે એમ આપણે કહી શકીએ પ્રશ્ન નંબર ચાર જોઈએ માગ્યા મુજબ જવાબ આપવાના છે એમાં પહેલું જોઈએ કે નીચેના વાક્યમાં અલંકાર ઓળખી લખવાનું છે તો પહેલું જોઈએ આ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની જેવો છે તો અલંકાર જોઈએ કેવા જેવો શબ્દ આપ્યો છે તો ઉપમા અલંકાર આવશે બીજું માતા વિશે કોઈ પણ એક કહેવત લખવાનું છે તો બીજા બધા વગડાના લખી શકે આગળ જોઈએ ત્રીજો રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે તડકા છોડ્યા જોવા તો સુખ દુઃખ જોવા તો મોહનલાલ એ જીવનમાં ઘણા તડકા છોડ્યા જોયા છે નંબર ચાર નીચેના શબ્દોને એક પ્રત્યે લગાવી નવા શબ્દ બનાવવાનો છે તો મર્મ તો માર્મિક તક તો તાર્કિક બરોબર છે આગળ નંબર પાંચ જોઈએ આપેલ શબ્દના ધ્વનિ છૂટા પાડી લખવાના છે મહેનત તો મહેનત શું હશે મ વત્તા અવત્તા હતા એ અત્તા અવત્તા ન વત્તા અવત્તા ત વત્તા તો આ રીતે આપણે લખી શકીએ હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ શું છે પ્રશ્ન પાંચ કે ગઈકાલે તમે આખો દિવસ શું શું કર્યું તેની વિગતો દસ બાર વાક્યમાં લખવાની છે તો જોઈએ આપણે કે ગઈકાલે સવારે આઠ વાગે હું જાગ્યો રવિવાર હોવાથી પપ્પાને રજા હતી તેથી સવારે નાહી ધોઈને તૈયાર થઈ દસ વાગે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી તો અમે ઘણા બધા પ્રાણીઓ જોયા બપોરે પાછા ઘરે આવી અને જમી લીધું બપોરે જમી મામા અને તેના છોકરા અમારા ઘરે આવ્યા અમે ખૂબ મજા મસ્તી મજાક મસ્તી કરી અને રમ્યા સાંજે મમ્મીએ ભજીયા બનાવ્યા હતા તેનો પણ આનંદ લીધો અને રાત્રે દસ વાગે સૂઈ ગયા તમે આ તે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ આઠનું ગુજરાતી વિષયનું જે બે હજાર એક સપ્ટેમ્બર બે હજાર એકવીસની કસોટી છે એનું સંપૂર્ણપણે વિડીયો સોલ્યુશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ તો જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એ બાજુમાં જે બિલ એક આઈકન આપ્યું છે એને પણ જરૂર દબાવો કારણ કે જ્યારે હું કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં એની તમને નોટિફિકેશન મળી જાય સૌથી પહેલાં તમે વિડીયો જોઈ શકો તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું